નમસ્કાર સમાચારમાં આપનું સ્વાગત છે. હું છું આપની સાથે સંધ્યા. ડેપ્યુટી સીએમએ કોંગ્રેસ સંમેલનના કર્યા છે વખાણ. પ્રદ્યુમનસિંહ જાડેજાના વખાણ કર્યા છે. આયુષ્યમાન ભારત યોજના કાર્યક્રમમાં વખાણ કરવામાં આવ્યા છે. કાર્યક્રમમાં કોંગ્રેસના 2 MLAની સૂચક હાજરી જોવા મળી છે. આ 2 MLA કોણ છે તે પણ જોઈ લો. સીજે ચાવડા, પ્રદ્યુમનસિંહ જાડેજા તેઓ હાજર રહ્યા છે. કોંગ્રેસના MLAની હાજરીથી તર્ક વિતર્ક અત્યારે જોવા મળી રહ્યા છે. કારણ કે સામે હવે જે 7 વિધાનસભા છે તેની પેટા ચૂંટણી છે, પરંતુ તેમાંથી 4 સીટો પર તારીખોની જાહેરાત કરવામાં આવી છે. અને તે પહેલા જ કોંગ્રેસના 2 નેતા જોવા મળ્યા છે બીજેપીના સ્ટેજ પર. તો કાર્યક્રમ અને આ કાર્યક્રમમાં જોવા મળ્યા છે પ્રદ્યુમનસિંહ જાડેજા, અને આ સાથે જ ચાવડા પણ જોવા મળ્યા છે. ડેપ્યુટી સીએમએ કોંગ્રેસ MLAના વખાણ પણ કર્યા છે. પ્રદ્યુમનસિંહ જાડેજાના વખાણ કર્યા છે. આયુષ્યમાન ભારત યોજના કાર્યક્રમમાં તેઓ હાજર રહ્યા હતા અને તેઓના વખાણ કરવામાં આવ્યા છે. તો સૂચક હાજરી આ બંને MLAની, સીજે ચાવડા, પ્રદ્યુમનસિંહ જાડેજા કોંગ્રેસના MLAની હાજરીથી તર્ક વિતર્ક જોવા મળી રહ્યા છે. વિધાનસભામાં બહુ જ ઓછું બોલે, પણ જયારે બોલે ત્યારે અધ્યક્ષ શ્રી રાજેન્દ્રભાઈ ત્રિવેદીને ખૂબ ગમી જાય. અને તમને બધાને જાણી નવાઈ લાગશે ને આશ્ચર્ય પણ થશે, કદાચ હું ભૂલ ના કરતો હોઉં તો. પ્રદ્યુમનસિંહજી બહુ ભરેલા નથી, પણ એમની બિલકુલ નથી ભરેલા પણ છે. કોઈ નવાઈ લાગે, પણ નવાઈની સાથે આનંદ એ છે કે એમણે એમની પોતાની લિપિ વિકસાવી છે. એમને જે બોલવું હોય, કહેવું હોય, વિધાનસભામાં ભાષણ કરવું હોય, એ ત્યાંથી આંકડાઓ સહિત, વિગતો સહિત, યોજનાના નામ સહિત વિધાનસભામાં વાંચીને, પણ એમની લિપિમાં વાંચીને એ પ્રવચન કરે છે. અને હંમેશા પ્રજાના કામમાં ખૂબ સહયોગી રહે છે એવા શ્રી પ્રદ્યુમનસિંહજી. તો આયુષ્યમાન ભારત યોજના કાર્યક્રમ, અને જેમાં કોંગ્રેસના આ બંને MLA જોવા મળ્યા છે. પ્રદ્યુમનસિંહ જે પણ આજે કાર્યક્રમમાં હાજર રહ્યા, સતત કાર્યક્રમમાં પ્રદ્યુમનસિંહ ભાજપ જોડાવાની વાત છે. એવી કોઈ વાત નથી સાહેબ. અનેક વાર તમે અત્યારે ભાજપમાં જોડાવાની કે કોઈ વસ્તુ નથી. હું કોંગ્રેસમાં ચૂંટાયેલો છું. પછી વાત રહી બીજેપીની, તો બીજેપીની અત્યારે કોઈ ચૂંટણી કોઈ એને ઘટતા, એને બહુમતી છે, એમને કોઈ જરૂર નથી. અને મારે મારા રજૂઆત પ્રમાણે કામ થાય, જોડાવાની કેવી કોઈ વસ્તુ છે નહીં. આપણે ગમે કોઈ શંકા કરો. મંત્રીપદની ઓફર કરાઈ છે? ના ના, હું મંત્રી, હું અપણ માણસ છું. મારા વિસ્તારના કામ થાય તો મને સંતોષ છે. મારે કોઈ મંત્રીની કેવી કોઈ અપેક્ષાએ નથી સાહેબ. મૂળ ભાજપમાં જતા ભાજપમાં આવવાની ઈચ્છા કરી? ભાજપમાં હું હતો એ વાત સાચી. જે તે વખતે હું કોંગ્રેસમાં જોડાયો, અત્યારે કોઈ જાતની કાંઈ વાત નથી. ઘર વાપસીની ઈચ્છા કરી? બિલકુલ નહીં સાહેબ. સ્પષ્ટપણે કહું છું કે એમની કોઈ ઘર વાપસીની ઈચ્છા નથી. ભાજપમાં ક્યારેય જોડાવા માંગતા નથી. તેઓ પહેલાં ભાજપમાં હતા, ચોક્કસ એ વાત સાચી છે. પરંતુ અત્યારે તેઓ કોંગ્રેસમાં જ રહેશે. કેવા નરેશપુરી સાથે હિતેન્દ્ર બાવળ, ન્યૂઝ 18 ગુજરાતી, ગાંધીનગર. તો બંને MLA આ હાજરી શું સૂચવે છે? કારણ કે બસ ટૂંક જ સમયમાં પેટા ચૂંટણી આવી રહી છે, અને તેવા સમયે આ બંને નેતાઓની હાજરી, અને તેમાં પણ જ્યારે ડેપ્યુટી સીએમ નીતિન પટેલે તેમના વખાણ કર્યા છે, આ વખાણનો મતલબ શું ગણી શકાય? અમદાવાદ એરપોર્ટ પરથી કુખ્યાત આતંકી અબ્દુલ વહાબ શેખ ઝડપાયો છે. ગુજરાત ATS અને અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે સંયુક્ત ઓપરેશન થકી વહાબની ધરપકડ કરી છે. અબ્દુલ વહાબ શેખ વર્ષોથી સાઉદી અરેબિયામાં રહેતો હતો, પરંતુ તે જેઓ સાઉદી અરબના જેહાદથી અમદાવાદ આવ્યો કે ગુજરાત ATS અને ક્રાઇમ બ્રાન્ચે તેને એરપોર્ટ પરથી જ દબોચી લીધો છે. તો આતંકી અબ્દુલ વહાબ શેખ મૂળ જુહાપુરાનો રહેવાસી છે. 2003માં આતંકીઓને નાણાકીય મદદ કરવાના ગુનામાં તે વોન્ટેડ હતો. વર્ષ 2003માં 82 લોકો સામે કેસ પણ દાખલ થયો હતો, અને જેમાં 12 લોકો ભાગી ગયા હતા. કેટલાક તો વિદેશ પણ ભાગી ગયા હતા. સૂત્રોના મતે હરેન પંડ્યા હત્યા કેસ, જયદીપ પટેલ પર હુમલા કેસમાં આ આતંકીની સંડોવણી મનાય છે. તેણે રૂપિયા લઈ ત્રણેય નેતાઓની હત્યા કરી હોવાનો પણ આરોપ છે. તપાસ એજન્સીએ જાણવા માંગે છે કે સાઉદી અરબમાં તે કઈ કઈ જગ્યાએ રોકાયો, તેના સંપર્કમાં કોણ કોણ છે. અબ્દુલ વહાબના ફોન કોલ્સની માહિતીના આધારે પોલીસ પણ જાણવા માંગે છે
કે દાઉદ ઇબ્રાહીમ સાથે તેના સંપર્કો છે કે નહીં, અને જો છે તો તે દાઉદને આ સમયગાળા દરમિયાન મળ્યો હતો કે કેમ. સાથે જ પોલીસે એ પણ જાણવા માંગે છે કે રિયાદમાં રહી અને તે અપરાધની દુનિયામાં કુલ કેટલા કારસ્તાનને અંજામ આપ્યો છે, તેની ગેંગમાં અન્ય કોણ કોણ સામેલ છે, ખાસ તો જૈશ મોહમ્મદ અને લશ્કર એ તૈયબા જેવા કુખ્યાત આતંકી સંગઠનો સાથે સંકળાયેલા કયા કયા આતંકવાદીઓ અબ્દુલ વહાબ સાથે સંપર્કમાં છે, અને તેમની સાથે રહીને વહાબે કઈ કઈ આતંકી ગતિવિધિઓને અંજામ આપ્યો છે. વહાબના પકડાવાથી તેના આતંકી નેટવર્કનો પણ પર્દાફાશ થાય તેવી સંભાવના છે. આજ હમકો જો ઇનપુટ્સ મિલે ઉન ઇનપુટ્સ કે આધાર પર હમને એરપોર્ટ સે 2003 મેં ગુજરાત સે ભાગા હુઆ એક જિહાદી થા ઉનકો હમારી ગુજરાત કી એટીએસ ઓર ક્રાઇમ બેન્ચ ને પકડા હૈ. જેદાથી અહીંયા મુફ્તી સુફિયાનને આ જિહાદી ષડયંત્રના માટે પૈસા જે સાઉદી અરબની અંદર પૈસા ભેગા કરેલા હતા તે બધા જિહાદ માટે વાપરવા માટે તે પૈસા બધા ટ્રાન્સફર અહીં આંગળિયા પેઢી મારફતે કરવામાં આવેલા હતા, જે એના ભાઈના સંપર્કમાં રહી અબ્દુલ લતીફ પટેલ મારફતે મુફ્તી સુફિયાન સુધી પહોંચાડેલા હતા. તો આતંકવાદ પર બોલ્યા સેના પ્રમુખ બિપિન રાવત. બાલાકોટમાં 500 આતંકવાદીઓનો ઘૂસણખોરીનો પ્રયાસ છે, તો પાકિસ્તાને ફરી આતંકવાદીઓને બાલાકોટમાં તૈનાત કર્યા છે. ઘૂસણખોરી માટે સતત સીઝફાયરનું ઉલ્લંઘન પણ ચાલી રહ્યું છે, તો પાકિસ્તાન સતત સીઝફાયરનું ઉલ્લંઘન કરી રહ્યું છે, અને તેની પાછળનો મકસદ પણ એ છે કે આતંકવાદીઓ તેની આડમાં ભારતમાં ઘૂસી શકે. Let me tell you, Balakot has been reactivated. Yeah. It's been reactivated by Pakistan. What else? When it has been done? Very recently. Sir. So obviously that shows that Balakot was affected. It had been damaged and destroyed, and that is why people had got away from there. It has now been reactivated, which just goes to highlight that yes, some action had been taken by the Indian Air Force at Balakot. And now they've got the people back there. Yeah, you see, these numbers keep fluctuating, but I would say yes, there are at least 500 people who are waiting to infiltrate. That is the minimum number I would say, but these numbers keep fluctuating because depending on how the weather pattern is, and they keep moving. Now you see what's happening is as the snowfalls have melted, the ice has melted, the shift has taken place towards the northern part of JNK, towards Gurez, Kandalwan, those areas are getting activated. તો આ સાથે જ જમ્મુ કાશ્મીરમાંથી વિસ્ફોટક જથ્થો મળી આવ્યો છે. 40 કિલો RDX નો જથ્થો મળ્યો છે. સેનાના સર્ચ ઓપરેશનમાં આ જથ્થો મળી આવ્યો છે. કથવા જિલ્લાના બિલવારની આ ઘટના છે કે જ્યાંથી RDX નો જથ્થો મળ્યો છે. 40 કિલો RDX નો જથ્થો મળ્યો છે. સેનાનું સર્ચ ઓપરેશન ચાલી રહ્યું હતું અને તે દરમિયાન જ આ જથ્થો પકડાયો છે. સૌરાષ્ટ્રનો ભાદર એક ડેમ ઓવરફ્લો થયો છે. 4 વર્ષ પછી ઓવરફ્લો થયો છે આ ડેમ. ડેમના 2 ગેટ 2.5 ફૂટ ખોલાયા છે. કાંઠાના 17 ગામોને અલર્ટ પણ કરાયા છે. ડેમ 18 લાખ લોકોને પૂરું પાડે છે પાણી, અને 20,000 હેક્ટર જમીન માટે પણ આ જીવાદોરી છે. તો સૌરાષ્ટ્રનો ભાદર એક ડેમ ઓવરફ્લો થયો છે. 4 વર્ષ પછી ઓવરફ્લો થયો છે આ ડેમ, અને જેના કારણે સૌરાષ્ટ્રવાસીઓ ખુશ છે. ડેમના 2 ગેટ પણ 2.5 ફૂટ ખોલી દેવાયા છે. કાંઠાના 17 ગામોને પણ અલર્ટ આપવામાં આવ્યું છે. 18 લાખ લોકોને પૂરું પાડે છે પાણી. 20,000 હેક્ટર જમીન માટે આ જીવાદોરી છે. દેવભૂમિનો સિંહણ ડેમનો પણ વિડીયો વાયરલ થયો છે. છલાંગ લગાવતો વિડીયો વાયરલ થયો છે, અને ડેમની પાળી પરથી છલાંગ લગાવ્યું છે. તંત્ર બેખબર છે કોણ જવાબદાર. ડેમ રેસ્ક્યુ ટીમનો પણ અભાવ અહીંયા જોવા મળી રહ્યો છે. લોકો અહીંયા મોટી સંખ્યામાં છે.
તો ભારે વરસાદ બાદ કાદવનું સામ્રાજ્ય. સુરતના હથુરણ ગામના દ્રશ્યો જોવા મળ્યા છે. વિદ્યાર્થીઓને સ્કૂલે જવા માટે મુશ્કેલી નડી રહી છે. રસ્તામાં બસ કાદવ કીચડ છે અને તેમાં પગ ખૂંપી જાય છે. તો નાના બાળકોના અડધા પગ અંદર ખૂંપી જાય છે અને પડવાની પરિસ્થિતિ પણ પેદા થાય છે. પરંતુ આ એકમાત્ર રસ્તો છે કે જ્યાંથી તેઓને સ્કૂલે જવું પડે છે. સુરતમાં આરોપીનો ભાગવાનો નિષ્ફળ પ્રયાસ. સિવિલ હોસ્પિટલમાંથી કર્યો હતો પ્રયાસ અને પોલીસ જાપ્તામાંથી ભાગવાનો પ્રયાસ કર્યો હતો. તો પોલીસે પીછો કરી અને આરોપીને પકડી પાડ્યો છે. તો પોલીસના જાપ્તામાં હતો અને તે સમયે જ તેણે ભાગવાનો પ્રયાસ કર્યો, પરંતુ આખરે તે પકડાઈ ગયો છે. વાહન ચાલકોએ સત્વરે લાયસન્સ પીયુસી મેળવી ટ્રાફિક નિયમનું પાલન કરવાના સરકાર આદેશ તો આપે છે, પરંતુ રાજકોટ આરટીઓ કચેરી સવારે 9 કલાકે પણ બંધ જોવા મળી છે. મોટી સંખ્યામાં રાજકોટ આરટીઓ બહાર નાગરિકોની લાંબી કતાર હતી. કચેરીની બહાર ખંભાથી તાળા લટકેલા જોવા મળ્યા. ન્યૂઝ 18 ગુજરાતીની ટીમ જેવી આરટીઓ પહોંચી આ દ્રશ્યો બતાવ્યા કે દરવાજા ખોલી નાખવામાં આવ્યા. આમ તો સરકારનો આદેશ છે કે નાગરિકોની મુશ્કેલી ન પડે તેટલા માટે કચેરીનું કામકાજ વહેલું શરૂ કરી દેવું, સવારે 9 કલાકે આરટીઓનું કામકાજ શરૂ કરી દેવું, પરંતુ સ્ટાફની અછતના કારણે નાગરિકોને હાલાકી વધી ગઈ છે. કચેરીમાં ગણ્યા ગાંઠ્યા જ કર્મચારીઓ છે. અનેક ટેબલ પર કર્મચારીઓ જોવા પણ નથી મળતા. અધિકારીઓની પણ ગેરહાજરી જોવા મળે છે. અલગ અલગ વિભાગમાં જઈ ન્યૂઝ 18 ગુજરાતી તપાસ કરી તો વાહન ચાલકો તો લાયસન્સ રિન્યુ કરાવવા, નવું લાયસન્સ કઢાવવા, આરસી બુક નવી અને ડુપ્લિકેટ કઢાવવા તો આવ્યા, પરંતુ મોટી મોટી કેબિનમાં અધિકારીઓ જ ન હતા. કેબિનની બહાર સૂચનાઓ તો ચોંટાડી દેવાય છે, પરંતુ વિવિધ વિભાગમાં કર્મચારીઓ જ ગેરહાજર જોવા મળ્યા છે. હવે સવાલ એ છે કે શું રાજ્યની વિવિધ આરટીઓમાં આવી જ હાલત છે? જો આરટીઓમાં સ્ટાફની અછત છે તો પછી ભરતી કેમ નથી કરાતી? ઓછા સ્ટાફની વચ્ચે જનતાનો સમય બગડે તેની પાછળ કેમ આમ કરાઈ રહ્યું છે? અનેક લોકો તેમનો કામ ધંધો છોડી નોકરીના જોખમે સરકારી આદેશના પગલે આરટીઓમાં લાઇનમાં ઉભા રહે છે, પરંતુ તેમને કલાકો સુધી લાઇનમાં ઉભા રહેવા માટે મજબૂર થવું પડે છે. જો પૂરતો સ્ટાફ ન હોય તો પછી તાત્કાલિક નિયમોનો અમલ કરાવવા સરકાર કેમ ઉતાવળી બની છે? 1 કલાક વહેલા આરટીઓ શરૂ કરવાની સરકારે જાહેરાત કરી છે, પરંતુ તે નિયમનું પાલન પણ અહીંયા જોવા નથી મળતું. કોઈએ જાણવાની તસ્દી લીધી કે સરકારી આદેશોનું સરકારી કર્મચારીઓ શું પાલન કરે છે? આ માટે કોણ જવાબદાર? ભારે ખમદંડના બીકથી જનતા તો સહકાર આપતી હોય છે અને આપતી જોવા પણ મળી રહી છે. નાગરિકો જો કલાકોના કલાકો લાઇનમાં ઊભા રહેતા હોય તો પછી પૂરતો સ્ટાફ કેમ નથી? વિવિધ ડોક્યુમેન્ટ મેળવવાની પ્રક્રિયા કેમ ધીમી છે અને કંટાળાજનક કેમ છે? આ સવાલ જનતા પણ પૂછી રહી છે. શું સરકાર ખાતરી આપી શકે છે કે સ્ટાફની અછતનું નિવારણ લવાશે? નાગરિકોને સરકાર કોઈ અગવડતા નહીં પડવા દે. કાલે સવારથી હતો કેમ્પમાં હતો 7 વાગ્યાથી, પછી 4 વાગ્યા કીધું કે લાયસન્સ નહીં થાય. અત્યારે કેટલી વાર બહાર ઉભા થાય? અત્યારે તો 7 વાગે આવી ગયા તો પણ ખુલે, ગેટ ખુલે પછી અંદર આવું ને. સિનિયર સિટીઝન માટે અલગ વ્યવસ્થા કરવી જોઈએ આ સરકારને, આરટીઓને. એટલે અત્યારે આ ત્રીજી વખત હું આવું છું. સરકારે ટ્રાફિકના નવા નિયમો મુજબ પીયુસી સર્ટિફિકેટ ફરજિયાત બનાવ્યું. તો રાજ્યમાં કૌભાંડીઓએ રૂપિયા કમાવવા નીત નવી તરકીબો શોધી કાઢી છે. ભુજ એલસીબીએ બોગસ પીયુસી બનાવવાના સાધનો સાથે 2 આરોપીઓની ધરપકડ કરી છે. આ બંને આરોપીઓએ ભુજમાં આરટીઓ પાસે શરૂ કર્યું હતું બોગસ પીયુસી સેન્ટર. શ્રીજી ઓટો એડવાઇઝરના જિગ્નેશ કનુભાઈ વ્યાસ અને કમ્પ્યુટર ઓપરેટર શહેનવાઝ સુમરા બોગસ પીયુસી સર્ટિફિકેટ ઇસ્યુ કરતા હતા. મુખ્ય આરોપી જિગ્નેશના નામે મુંદ્રામાં મહાશક્તિ પીયુસી સેન્ટર રજીસ્ટર થયું છે. પ્રાથમિક તપાસમાં એ પણ માહિતી મળી છે કે તેમણે અમદાવાદથી સોફ્ટવેર બનાવ્યું હતું અને બોગસ પ્રિન્ટ, બોગસ રબર સ્ટેમ્પ સહિતની વસ્તુઓ મારફતે કમ્પ્યુટરથી બોગસ પીયુસી પ્રમાણપત્ર ઇસ્યુ કરતા હતા. પોલીસે બંને આરોપી પાસેથી બોગસ પીયુસીના 1,20,000ના સાધનો જપ્ત કર્યા છે. તેઓ રાજ્ય સરકારની કોઈ પણ માન્યતા વગર જ ભુજમાં વાહન ચાલકોને
પીયુસી સર્ટિફિકેટ આપતા હતા. ભુજના આરટીઓ સર્કલ પાસે કતિરા કોમ્પ્લેક્સમાં શ્રીજી ઓટો એડવાઇઝર નામની ઓફિસમાં ગેરકાયદે પીયુસી કાઢી આપતા હતા. આરોપીઓએ અમદાવાદમાં એક વ્યક્તિ પાસે પીયુસીનું સોફ્ટવેર બનાવડાવ્યું હતું, જેમાં પીયુસી કેન્દ્રના ખોટો રબર સ્ટેમ્પ બનાવી અને લોકોને પીયુસી સર્ટિફિકેટ આપતા હતા, જેમાં વાહનોની વાસ્તવિકતા ચકાસણી કર્યા વિના જ અધર તાલ નંબર પ્લેટના આધારે જ પીયુસી આપી અને રૂપિયા છાપતા હતા. તો આ કૌભાંડમાં અને કેટલાક લોકોના નામ પણ ખુલે તેવી સંભાવના છે. ત્યાર સુધી એને કેટલા ઇસ્યુ કર્યા છે એ તો તપાસ દરમિયાન આપણને ખુલવા પામશે, કારણ કે એના પરથી આપણે સોફ્ટવેર પરથી એને નક્કી કરી શકશું, પ્રિન્ટ કેટલી એની યુઝ કરી છે એના પરથી નક્કી કરી શકશું, અને જે જે વાહન ચાલકોના નંબરો અંદરથી મળી આવશે એમની પાસેથી આપણે રિકવર કરીશું ત્યારે ખ્યાલ આવશે કે ખરેખર કેટલા એને યુઝ કર્યું છે. આણંદના ભરોડામાં રખડતા ઢોરનો ત્રાસ, રખડતા ઢોરોએ ઘાયલ કર્યા છે 6 વ્યક્તિને. રખડતા ઢોરોને રાત્રે વાડામાં કેદ કરાયા હતા, તો 6 વ્યક્તિને ઘાયલ કર્યા છે. આણંદમાં ભરોડામાં રખડતા ઢોરોનો ત્રાસ સામે આવ્યો છે. આ ઢોરોએ 6 વ્યક્તિને ઘાયલ કર્યા છે, તો આખરે તેમને રાત્રે વાડામાં કેદ કરી દેવાયા હતા. સુરતમાં દારૂની મહેફિલ પર દરોડા પડાયા છે. નિયોલ ગામમાં ફાર્મ હાઉસમાંથી 10 પકડાયા છે, તમામને મેડિકલ રિપોર્ટ માટે મોકલાયા છે. સ્થળ પરથી 2.36 લાખ રોકડા પણ મળી આવ્યા છે, તો 10 લોકોની ધરપકડ કરવામાં આવી છે. સુરતમાં દારૂની મહેફિલ માણી રહ્યા હતા, દરોડા પાડવામાં આવ્યા. નિયોલ ગામમાં ફાર્મ હાઉસ હતું અને જેમાંથી 10 લોકો પકડાયા છે, તમામને મેડિકલ રિપોર્ટ માટે મોકલાયા છે અને સ્થળ પરથી 2.36 લાખ રોકડા મળી આવ્યા છે. તો અત્યારે તમામ લોકો પોતાનું મોજ છુપાવી રહ્યા છે, પરંતુ આ તમામ જે 10 લોકો છે તે આ ફાર્મમાંથી મળી આવ્યા છે દારૂની મહેફિલ માણતા. સુરતની લાજપોર જેલનો વીડિયો આ મામલો છે, અને ઇન્ચાર્જ જેલ સહિત 3 સસ્પેન્ડ કરાયા છે. તો જેલર આરઆર વસાવા સસ્પેન્ડ કરાયા છે, જડતી સિપાઈ હવાલદાર સસ્પેન્ડ કરાયા છે. પૈસા લેવાતા હોવાનો વીડિયો વાયરલ થયો હતો, કે તેઓ પૈસા લઈ રહ્યા છે તેવો વીડિયો વાયરલ થયો હતો, અને આખરે તેઓને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે. તો રક્ષક જ ભક્ષક બન્યા છે, પૈસા લઈ રહ્યા હતા. સુરતની લાજપોર જેલનો આ વિડીયો છે. ઇન્ચાર્જ જેલર સહિત 3 સસ્પેન્ડ થયા છે. ઇન્ચાર્જ જેલર આરઆર વસાવા સસ્પેન્ડ થયા છે, ચડતી સિપાઈ હવાલદાર સસ્પેન્ડ થયા છે. પૈસા લેવાતો હોવાનો વિડીયો આ જે છે તે વાયરલ થયો હતો, અને ત્યારબાદ તેઓને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. મોરબીથી સમાચાર. મહિલાઓનો ગ્રામ પંચાયતમાં હોબાળો, મહેન્દ્રનગરમાં પાણી ન આવતા રોષે ભરાઈ મહિલાઓ. એક મહિનાથી પાણી ન આવતું હોવાની રાવ છે. પાણી બેડા સાથે ગ્રામ પંચાયત કચેરીમાં ઘેરાવ કરવામાં આવ્યો હતો, થાળી વેલણ વગાડી અને હોબાળો કર્યો હતો. પોલીસ ઘટનાસ્થળે પહોંચી તો ખાલી બેડેલા સાથે આ મહિલાઓ પહોંચી હતી અને તેઓ ધૂન બોલાવી હતી કે પાણી આપો, પાણી આપો. ઘણા સમયથી આ પ્રકારે રજૂઆત કરવામાં આવે છે, પરંતુ આ રજૂઆતને કોઈ સાંભળવા માટે તૈયાર નથી. વધુ માહિતી મેળવીશું ન્યૂઝ 18 ગુજરાતીના સંવાદદાતા અતુલ જોશી પાસેથી. જી અતુલ, આખરે મહિલાઓની સમસ્યા શું છે? કેટલા સમયથી પાણીની તંગી છે? હજી ચોક્કસ થી જણાવી દઉં કે જે મોરબી નું જે મહેન્દ્રનગર ગામ છે, મહેન્દ્રનગર ગામે જે છેલ્લા 1-1.5 માસ થી જે પીવાનું પાણી છે તેની અછત છે. વરસાદ પણ આવ્યો છે અને આ તમામ ડેમો ઓવરફ્લો થઈ ગયા છે, અને આવા પુષ્કળ વરસાદની વચ્ચે પણ પાણીની જે પીવાની સમસ્યા છે તેના હિસાબે જે મહેન્દ્રનગર ગામની મહિલાઓ છે તેમાં રોષે ભરાઈ હતી, અને આજે જે બપોરે 12 વાગ્યાની આસપાસ જે ગ્રામ પંચાયત કચેરી છે ત્યાં બેડા લઈને દોડી ગઈ હતી અને ત્યાં
થાળી અને વેલણ સાથે હોબાળો કર્યો હતો અને અનુ અમુક મહિલાઓએ જે ગ્રામ પંચાયતની જે કચેરી છે તેમાં પણ તોડફોડ કરી હતી અને નારી તું નારાયણી જયારે વિપરે ત્યારે કોઈની નહીં છે સૂત્ર સાર્થક થયું હતું. પોલીસનો પણ સારો લેવો પડ્યો હતો અને જે બી ડિવિઝન પોલીસને ગ્રામ પંચાયતના જે કચેરીના જે કર્મચારીઓ છે તેને જાણ કરતા જે પીએસઆઈ આરતી જાડેજ અને પીઆઈ કોંઢિયા છે તેમને પણ બંદોબસ્ત ગોઠવી અને આગળની કાર્યવાહી હાથ ધરી છે. હાલ મહિલાઓ છે તેને સમજાવી અને મામલો થાળે પાડ્યો છે. જી 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 આપનો આભાર અમારી સાથે જોડા બદલ. સમાચારનો સિલસિલો યથાવત રાખીશું. રોકાઈ રહ્યા છે એક નાનકડા બ્રેક માટે.